જૂનાગઢ પોલીસે ગોંડલના ગણેશને ઝડપાતા એસએસ સમાજે પોલીસનો આભાર માન્યો. 12 જૂને જૂનાગઢથી ગોંડલ બાઇક રેલી યોજવામાં આવશે. જૂનાગઢ કાળવા ચોક ખાતેથી અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કરીને હત્યાની કોશિશ કરવામાં આવી હતી, જેને લઈને અનુસૂચિત જાતિ સમાજમાં આ ઘટનાથી ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ ગોંડલ સહિત તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજરોજ જૂનાગઢ કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુતળાને હારતોરા પહેરાવીને આરોપીઓને પકડવા બદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અમારા સમગ્ર અનુજાતિ સમાજની માંગ હતી કે ગણેશ ગોંડલને પકડી અને જેલના સરિયાની પાછળ ધકેલે. ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની કામગીરીથી અમને કોઈ શંકા નથી. જ્યારથી અમારા જૂનાગઢના એસપી સાહેબ મહેતા સાહેબ આવ્યા ત્યારથી કાયદો અને વ્યવસ્થા અમારા જૂનાગઢમાં બરાબર ચાલે છે. પણ આ પૈદાશીનો દીકરો અને વર્તમાન ધારાસભ્યનો દીકરો, ગીતાબાનો દીકરો ગણેશ ગોંડલ, જે રાજાશાહીમાં જીવતા હતા, એને અમે લોકશાહીનો અહેસાસ કરાવ્યો છે. સમગ્ર અનુજાતિ સમાજ, ગુજરાતના દલિત સમાજના હું આભારી છું. જયારે જયારે દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે મારો સમાજ એકત્ર થઈ જાય છે અને જૂનાગઢ જિલ્લા અનુજાતિ સમાજના સમગ્ર આગેવાનો હોય જે મને મદદ કરી છે, નાના મોટા કાર્યકર્તાઓ મદદ કરી, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જૂનાગઢ પોલીસનો પણ આભાર વ્યક્ત કરું છું. અને હું અમારે અમારા સમાજે નક્કી કર્યું છે, જૂનાગઢ જિલ્લા અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતના આગેવાનોએ, કે આપણે ગોંડલ 12 તારીખે અમારી કોઈ લડાઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સરકાર સામું નથી. અમારી લડાઈ માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહ ના પરિવાર આવી રહેશે. અમારે કોઈ ક્ષત્રિય સમાજ આવે પણ વાંધો નથી. આ જયરાજસિંહ અને જયરાજસિંહ ના દીકરા ગણેશ ની જે દબનગીરી છે, એની દબનગીરી સામે અમારે અનુજાતિ સમાજના લોકોને વાંધો છે. અમને અટક કરી છે એ બદલ જૂનાગઢ પોલીસ નો આભાર. પણ જૂનાગઢ પોલીસ ને મારી એટલી નમ્ર વિનંતી છે કે કોઈ ડમી આરોપી ના આવે અને જે જેને મારા છોકરાને મારવામાં છે એ જ આવે અને અમને એની ઓળખ પરત કરાવે એવી અમારી પોલીસ પાસે માંગણી છે. તો WhatsApp, Twitter, Facebook, Insta જહાં ભી આપકા અકાઉન્ટ હૈ, ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.